નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાના મેથ્સ વિશેનું ચેપ્ટર છઠ્ઠું ત્રિકોણ અને તેના ગુણધર્મોના પ્રેક્ટિસ વર્ગનું સ્વાથી છ પોઈન્ટ ત્રણ શીખીશું ચેપ્ટરનો છે અગિયારમો પાઠ અગાઉ આપણે એકથી દસ પાર્ટમાં આપણે સ્વાથી છ પોઈન્ટ એક છ પોઈન્ટ બે શીખ્યા ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે લાઈક શેર દેજો દાખલા નંબર આઠ છે કે એક કાટકોણ ત્રિકોણ છે ના કર્ણની લંબાઈ ચોત્રીસ સેમી છે જો તેની એક બાજુની લંબાઈ ત્રીસ સેમી હોય તો બીજી બાજુની લંબાઈ કહેવાની છે હવે આ કાટકોણ ત્રિકોણ બરાબર હવે એમાં કર્ણની લંબાઈ કેટલી છે ચોત્રીસ સેમી એક બાજુની લંબાઈ ત્રીસ સેમી તો બીજી બાજુની લંબાઈ આપણે કહેવાની છે તો કાટકોણ ત્રિકોણ નામ આપી દે કાટકોણ ત્રિકોણ એ બી બરાબર તો પાયથાગોરસના પ્રમય મુજબ પ્રમય અનુસાર કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર થશે બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ હવે એસીનો વર્ગ આપણે ખબર છે અહીંયા ચોત્રીસ છે એસી તો ચોત્રીસનો વર્ગ બરાબર એ બી આપને ખબર છે ત્રીસનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપણે ગોતવાનો છે એટલે બીસી ગોતવાનો ટૂંકમાં હવે ચોત્રીસનો વર્ગ લે ચોત્રીસ ગુણ્યા ચોત્રીસ ઝીરો ચાર તન બારનો બગડો વધી પડી એક તન તન નવ એક દસ ચોકે ચોકે સોળનો છગડો વધી પડી એક તન ચાર બાર બાર એક તેર છ પાંચ એક એક અગિયારસો ને છપ્પન એવા બરાબર ત્રીસનો એટલે તંતર નવ પાછલા ગળે બે બીંડા નવસો વત્તા બીસી વર્ગ હવે બીસી વર્ગ બરાબર અગિયારસો છપ્પનમાંથી નવસો બાદ કરવાના તેથી મળશે આપણે બીસી વર્ગ પહેલાં મળશે છમાં જીરો છ પાંચ અગિયારમાંથી નવ જાય એટલે બે બસો છપ્પન થયા બરાબર હવે બસો છપ્પન છે એનું આપણે આ વર્ગ છે આપણે શું કહેલું છે એનું વર્ગમૂળ તેનું વર્ગમૂળ થાય સોળ સોળ બસો છપ્પન તેથી બીસી બરાબર સોળ સેમી જે બીજી બાજુ છે એ કેટલાની સોળ સેમીની આપણે મળે આ મીટર હોય તો મીટર સેમી હોય તો સેમી ત્યારબાદ નવમાં દાખલો જેના વિકર્ણની લંબાઈ એકતાલીસ સેમી છે પહોળાઈ નવ સેમી હોય તો લંબચોરસની પરિમિતિ શોધો હવે એક લંબચોરસ છે બરોબર આ લંબચોરસ સોરી થોડોક ત્રાસ આ એનો વિકર્ણ લંબચોરસ નામ આપ દે એ બી સીડી હવે પોહળા આપી છે આ પોહળા નવ સેમી આ વિકર્ણની લંબાઈ આપી છે એકતાલીસ સેમી હવે જે આ કાટકોણ ત્રિકોણ બને આ કાટકોણ ત્રિકોણ એના ઉપરથી પેલા આપણે બીજી બાજુ એટલે કે લંબાઈ મેળવી લેશું હવે પાયથા ગોરસના ગોરસના મુજબ આ શું થઈ ગયો કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણ એ બી સી છે એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો એમાં એસીનો વર્ગ બરાબર એ વર્ગ વધતા બીસીનો વર્ગ હવે એસી આપને ખબર છે એકતાલીસ એકતાલીસનો વર્ગ બરાબર એ વર્ગ આપણે ખબર નથી ગોતવાનો છે વધતા બીસીનો વર્ગ તો કે નવનો વર્ગ એકતાલીસનો વર્ગ કરીએ એકતાલીસ ગુણ્યા એકતાલીસ જીરો ચાર એકુ ચાર ચોકે ચોકે સોળ એક એકુ એક ચાર એકુ ચાર એક આઠ છ એક સોળસો એક્યાસી બરાબર એ વર્ગ વધતા નવનો વર્ગ નેવ નેવે એક્યાસી હવે એ વર્ગ આપણે જાણવો છે તો એ બીનો વર્ગ બરાબર સોળસો એક્યાસી માઇનસ એક્યાસી તેથી એ બીનો વર્ગ એમ બાદ બાકી કર્યા એક્યાસી એક્યાસી જ રદ થઈ ગયેલા સોળસો પૂરા રહ્યા બરાબર હા સોળસો એટલે ચોકે ચોકે સોળ થાય એટલે કે પાછા લગ મીંડું એટલે એ બી બરાબર આપણે મળશે ચાલીસ સેમી હા આપણે બાજુ મેળવી ચાલીસ સેમી હવે આપણી પાસે લંબાઈ ને પહોળાઈ બે આવી ગઈ તો લંબચોરસની પરિમિતિ મેળવી ગઈએ તો કે લખીએ લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર છે બે ગુણકમાં કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ વધતા પહોળાઈ બે ગુણ્યા લંબાઈ કેટલી છે તો કે ચાલીસ પહોળાઈ કેટલી છે કે નવ બે ગુણકમાં ચાલીસ વત્તા નવ એટલે ઓગણપચાસ ઓગણપચાસ બે અઠ્ઠાણું બરાબર ઓગણપચાસ બે અઠ્ઠાણું અઠ્ઠાણું સેમી એ લંબચોરસની પરિમિતિ થાય ત્યારબાદ દાખલા નંબર દસ જોઈએ આપણે જેના વિકર્ણોના માપ પચાસ સેમી અને અડતાલીસ સેમી તો તે સમબાજુ ચતુષ્કોળની પરિમિતિ શોધ સમ બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ કે જેની બે બાજુ બધી બાજુ માપ સરખા હોય આ ચોરસ થયું બરાબર એનો જ આપણે આ રીતના કરીએ એટલે સમ બાજુ ચતુષ્કોણથી એ આ બે વિકર્ણના માપ આપ દીધા છે તમને એક વિકર્ણ માપ આપ્યું પચાસ એકનું આપ્યું છે અડતાલીસ તો તે સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણે ગોતવીને કહેવાની છે હવે આ સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ માટે આપણે સંબાજુ ચતુષ્કોણને નામ આપી દઈ ચતુષ્કોણ એ બી બરાબર હવે આ બંને વિકર્ણની લંબાઈ લખનગી કી આ જે બંને જે છેદબિંદુ છે વિકર્ણના એનું નામ આપણે આપી દઈએ ઓ એટલે અહીં જે વિકર્ણ છે એનું છેદબિંદુ છે ઓ બરોબર ઓ છે હવે સમબાજુ ચતુષ્કોણ એ સીડી આ બે વસ્તુ આપણે ખ્યાલ છે બરોબર એના ઉપરથી આપણે એની પરિમિતિ શોધવાની છે તમે તમે જુઓ ત્રિકોણ આ ખૂણા કેટલા થશે એક એઓ બી ખૂણો એક BOC સી ખૂણો એક COD અને એક DOA આ બધા કેટલાના તમે જો નેવું નેવું ના છે તો પહેલાં આપણે લખી નાખીએ કે માપ એઓ બી બરાબર સરખો થશે માપ ખૂણો BOC સી બરાબર માપ ખૂણો COD બરાબર માપ ખૂણો DOA બરાબર નેવું અંશ કાટકૂણે છે હવે તમે જોશો તો ઓ એ જેટલું જ ઓસી થાય ઓ એ બરાબર જ ઓસી થાય અને એના બરાબર થશે એસીનું અડધું એકના છેદમાં એસી એકના છેદમાં બે એસી કેટલું છે આખું માપ તો કે પચાસ તો પચાસ પચીસ બે પચાસ એટલે 25 પચીસ સેમી OA અને OC છે કેટલા 25 પચીસ પચીસ સેમીનું થયું એ જ રીતના OB બરાબર ઓડી છે બરાબર એકના છેદમાં બે ગુણકમાં આવું છે વિકર્ણ બીડી એકના છેદમાં બે ગુણકમાં આ બીડીનું માપ શું છે તો કે અડતાલીસ હવે ચોવીસ બે અડતાલીસ થાય અહીંયા ચોવીસ બે અડતાલીસ થાય તો બે બે ઉડી ગયા તો એમને મળ્યું ચોવીસ સેમી ઓ બી અને ઓડીનું માપ કેટલું મળ્યું ચોવીસ ચોવીસ સેમી મળ્યું હવે શું કરવાનું આપણે કે કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ એ આ આપણે લંબાઈ મળી ગઈ બરાબર ઓ એની અને ઓ બીની મળી ગઈ એટલે શું કર્યું કે કાટકોણ ત્રિકોણ એ બી આ કાટકોણ ત્રિકોણ એ બી એમાં કઈ કઈ બાજુ તો કે એનો કર્ણ શું થશે તો કર્ણ થશે આ એ બી એ બીનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ વત્તા ઓ વર્ગ આ બાજુ ને આ બાજુ હવે અહીં આપણે ઓ હમણાં જ મેળવ્યું અહીંયા પચીસ તો પચીસનો વર્ગ વત્તા ઓબીનો વર્ગ એટલે કે ચોવીસનો વર્ગ રેડી તો પચીસનો વર્ગ પચું પચી પચી છસો પચી થાય અને સરવાળા નિશાની વધતા ચોવીસનો થાય પાંચસો ને રેડી હવે બેનો સરવાળો કરવાનો એટલે કે છ ને પાંચ અગિયારનો ને વધી પડી એક સાત ને એક આઠ ને બે દસ ની શૂન્ય વધી પડી એક છ ને છ બાર આપેલ જે બારસો એક છે બરાબર હવે એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે આપેલ જે રકમ છે એમાં કંઈક મિસ્ટેક છે કા સેમી માપમાં આપવામાં ભૂલ છે બરાબર વિકરણોનો અન્યથા આ રીતના દાખલો થઈ ગયા વર્ગમૂળ કાઢીએ આપણે એટલે એ આપણે એક બાજુ મળી જાય છે એ બાજુ મળી જાય એને આપણે ચાર વડે ગુણીએ બરાબર એટલે પરિમિતિ મળી જાય નેક્સ્ટ જોઈએ દાખલો આપણે દાખલા નંબર અગિયાર એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ અડસઠ સેમી છે જો તેના એક વિકર્ણન લંબાઈ સોળ સેમી હોય ને તો બીજા વિકર્ણન લંબાઈ મેળવવાની છે આ રીતના સમ બાજુ ચતુષ્કોણ બરાબર પરિમિતિ ફરતી કોની પરિમિતિ કેટલી છે અડસઠ સેમી હવે આ તમે જુઓ એને એક વિકર્ણની લંબાઈ આપી દીધી છે કેટલી એપી સોળ એટલે આ બાજુ કેટલાની થઈ આઠની થઈ આઠની થઈ આ વિકર્ણનું માપ આપણે કહેવાનું છે આ પરિમિતિ છે અડસઠ તો અડસઠ પરિમિતિ છે એને ચાર વડે ભાંગીએ એટલે આપણે બાજુ મળી જશે બરાબર ચાર એકું ચાર બે આઠ સાત ચાર અઠ્યાવીસ એટલે बाजू લંબાઈ આપણે પી સત્તર સીમી હવે પ્રમેય મુજબ અહીં આપણે નામ આપી દે એ બી સી ને ડી અહીં ઓ નામ આપી દઈએ બરોબર એટલે કે જે ત્રિકોણ છે ને ત્રિકોણ એ ઓ બી બરાબર એના માટે આપણે એ બીનો વર્ગ કારણ કે કર્ણ કોણ છે એ બી બરાબર એઓનો વર્ગ વત્તા બીઓનો વર્ગ હવે આપણે કર્ણ આપેલ છે સત્તરનો વર્ગ હવે એ ઓ આપણી પાસે છે આઠ તો આઠનો વર્ગ હતા બીઓનો માર્ગ માપ ખબર નથી તો બીઓનો માપ બીઓનો વર્ગ આપણે રાખીએ બરાબર હવે સત્તરનો વર્ગ સત્તરનો વર્ગ બસો નેવાસી બરાબર બરાબર આઠનો વર્ગ અઠયઠીયુ ચોસઠ

બીઓનો વર્ગ બરાબર નવમાંથી ચાર જાય એટલે પાંચ આઠમાંથી છ જાય એટલે બે ને બે એટલે બીઓનો વર્ગ આપણે મળ્યો અહીંયા બસો પચીસ હવે એનું વર્ગમૂળ કાઢો ને બસો પચીસનું વર્ગમૂળ થાય પંદર 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 બસો પચીસ થાય પંદર સેમી આ આપણે બીઓ મળ્યો હવે આપણે એને શું કરવું પડે હવે આખ્યાકો વિકર્ણ બમણો કરવો પડે બીઓ ગુણ્યા બે બરાબર આપને શું મળશે તો કે આખે આખો બીડી મળશે બીડી એટલે બીજો વિકર્ણ બીઓનું માપ કેટલું છે પંદર પંદર ગુણ્યા બે બરાબર મળશે ત્રીસ ત્રીસ શું થયું બીડી ત્રીસ સેમી આપણે બીજો વિકર્ણનું માપ મળે છે તો આ આપણે દાખલાનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર